ભાવનગર માં વિજયાદશમી ના નિમિત્તે ખાસ કરીને રાવણ દહન નો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ માં લોક સાહિત્યકાર માયાભાઈ આહીર નું સન્માન કરાયું હતું। કાર્યક્રમ ની શરૂઆત માં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત ઉમેદવારો નું પણ સન્માન કરાયું છે। કાર્યક્રમ માં સમાજ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજના દિવસનો જે આ પર્વ આપણો વિજયાદશમી કે નવરાત્રીનો દસમો દિવસ, એટલે હું હંમેશા એક વાત કરતો હોઉં છું કે આ દસ દિવસ એટલે મા ભગવતીએ નવ દુર્ગાએ નવ દિવસ પછી વિજય મેળવ્યો, નવ દિવસ રાક્ષસો સાથે યુદ્ધ થયું અને ભગવાન રામ રાવણ સાથે અગિયાર દિવસનું આજે યુદ્ધ પૂરું થયું। આ બે અસુરી વૃત્તિઓને ભગવતીએ અને રામે વધ કર્યો અને એ દિવસનો આ ઉત્સવ એટલે આપણો વિજયાદશમી। આની ઉપર એટલું જ કહી શકાય કે જ્યારે આ દેશનો પુરુષ એ રાવણી વૃત્તિને ખતમ કરે અને આ દેશની જગદંબા અસુરી વૃત્તિનો જ્યારે એમ કે વધ કરે ત્યારે જ મારા તમારા જીવનમાં આનંદનો ગર્ભ ઉત્પન્ન થતો હોય છે, એમ નવ નવ દિવસની માં ભગવતીના ગરબા તેમજ ગરબા પછીના આ વિજયાદશમીના પર્વમાં આ આપના બધાના માધ્યમથી વિજયાદશમીને ખૂબ ખૂબ શુભકામના આપું છું। સતત અગિયારમા વર્ષે રાવણ દળનો એક ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ લગભગ 50,000-એક ની વેદીમાં આપ જોઈ રહ્યા છો। લોકો સ્વયંભૂ, એમાં કાર્ડ, નિમંત્રણ, પત્રિકા કશું જ હોતું નથી। બે વર્ષ કોરોનાને બાદ કરતા 11મું વર્ષ આજે ઉજવાઈ રહ્યું છે। રાક્ષસી વૃત્તિઓ એમનો નાશ થાય, આસુરી શક્તિનો નાશ થાય, શક્તિ નો હંમેશા વિજય થાય, અસત્ય સામે સત્યનો વિજય, અધર્મની સાથે ધર્મનો વિજય, આ આપણા સનાતનમાં વર્ષોથી ચાલતું આવ્યું છે। કોઈ વાદળા એ ક્યારેક સૂર્યને રૂંધી શકે, પણ એ પ્રકાશ એ તેજ સાથે નીકળે, એમ સત્ય હંમેશા તેજ સાથે નીકળતું હોય, એવો વિજયાદશમીનો પર્વ ભગવાન રામે રાવણનો વધ કર્યો એવો પર્વ સંતો મહંતો આગેવાનો મેયરશ્રી અમારા ધારાસભ્યશ્રીઓ અને આજે વિશેષ આપણા સૌનું ગૌરવ એવા માયાભાઈ આહીર જેમણે ગુજરાત ગૌરવ પુરસ્કાર ને ઉજવ